गुणकरण विद्यार्थी मित्र चल जुओ धोरण त्रण विषय आसपास आचे मारू घर बराबर चौपड़ी नी अंदर आपने मारू घर नी से बदे समझण आपी टीचरे बराबर अभी जो स्वाध्याय पोथी नी अंदर सेमा अभी आपने स्वाध्याय पोथी जो चल दरेक विद्यार्थी मित्रों पाठ सो कयो पाठ पाठ सो मारू घर बराबर એમાં જુઓ પેજ નંબર દરેક વિદ્યાર્થી મારી જૂની ચોપડી છે તો 116 નંબર છે બરાબર તમે નવી ચોપડીમાં 816 કાઢવાનો અને જોવાનું બરાબર કે મારું ઘર એમાં જુઓ પ્રશ્ન 1 આપેલો છે એમાં નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલ બોક્સમાં લખો બરાબર એમાં જુઓ એક નંબર કે પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને છે તમને ખબર છે આપણે ભણેલે કે પાકું મકાન શેમાંથી બને તો આપણે કહીશું સિમેન્ટ રેતી અને લોખંડથી બને છે બરાબર અહીંયા હું સૂચના આપું છું પ્રશ્ન એ વિકલ્પો લખો પહેલો પ્રશ્ન શું આવે છે કે પાકું મકાન કઈ કઈ વસ્તુઓમાંથી બને તો આપણે જવાબ આવે છે કે સિમેન્ટ રેતી અને લોખંડ બરાબર એમાં જુઓ બ વિકલ્પ છે સિમેન્ટ રેતી લોખંડ હવે જુઓ બીજો વિકલ્પ કે અસમમાં જ્યાં વધુ વરસાદ પડે છે ત્યાં લોકો ઘરમાં જવા માટે શાનો ઉપયોગ કરે છે તો તમને ખબર છે કે અસમમાં વધુ વરસાદ પડે તો શેનો ઉપયોગ કરે છે લાકડીની લાકડાની શું હોય સીડી હોય ને તો કયો વિકલ્પ આવશે કયો આવશે કે લાકડાની સીડી લાકડાની સીડી હવે ત્રીજો વિકલ્પ જુઓ કે એક એક જ મકાનમાં જુદા જુદા માળે ઘણા બધા કુટુંબ રહી શકે તેનું કેવું મકાન કહેવાય હવે એક જ મકાનની અંદર ઘણા બધા રહી શકે એને કયું કુટુંબ કહેવાય તો આપણે કહીશું બહુમાળી મકાન કઈ આવશે બહુમાળી મકાન વિકલ્પ કયો આવશે બ આવશે બહુમાળી મકાન હવે જુઓ વિકલ્પ ચાર કે મકાનના સૌથી નીચેના ભાગને શું કહેવાય મકાન હોય એના નીચેના ભાગને શું કહેવાય તો આપણે શું કહીશું ભોયતળિયું કહેવાય બરાબર તો કૌંસમાં કયો વિકલ્પ આવશે અ આવશે બરાબર વિકલ્પમાં ચારમાં ભોયતળિયું હવે જુઓ પાંચ નંબર કે સરોવરમાં સહેલગાર માટે નાવડીના બનાવેલા ઘરને શું કહેવાય છે સરોવર એટલે કે પાણીમાં કહેવાય ને બરાબર તો પાણીમાં કયું હોય ભૂગો હોય જુગલી હોય કે હાઉસબોટ કે એકલો તો આપણે કહીશું હાઉસબોટ આવે કયો વિકલ્પ આવશે કયો વિકલ્પ આવશે કે હાઉસબોટ બરાબર અહીં લખીશું આપણે હાઉસબોટ હવે જુઓ છ કે કાચા મકાનની દિવાલો શાની બનેલી હોય છે શેની બનેલી હોય છે કાચા મકાનની દિવાલો તો લીંપણ અને માટીની બનેલી હોય ને તો આપણે અહીંયા ડ વિકલ્પ લખીશું કયો વિકલ્પ ડ લીંપણ અને માટીની બરાબર હવે જુઓ સાતમો વિકલ્પ કે ભારતના કયા રાજ્યના વર્ષમાં મોટાભાગના વિસ્તાર દિવસોમાં વધારે વરસાદ પડે છે કયા વિસ્તારમાં પડે છે તો કયા વિસ્તારમાં પડે અસમમાં તો કયો વિકલ્પ આવશે ડ વિકલ્પ આવશે અસમ હવે આઠમો જુઓ વિકલ્પ કે એકલો શું છે તો તમને બધાને ખબર છે એકલો શું છે બરફનું ઘર છે તો કયો વિકલ્પ આવે કયો વિકલ્પ આવશે બરફનું ઘર
જોઈ પ્રશ્ન 2 શું છે કે ખાલી જગ્યા પૂરી બરાબર એમાં એક નંબર જુઓ કે કચ્છમાં લોકો ઠંડી ગરમી અને વરસાદથી બચવા માટે ખાલી જગ્યા નામનું મકાન બનાવે છે કચ્છમાં તો શું બનાવે છે કચ્છમાં ભૂંગો બનાવે કોઈ મકાન બનાવે એટલે કચ્છમાં આવશે ભૂંગો હવે જુઓ બીજી ખાલી જગ્યા કે વધુ વરસાદવાળા વિસ્તારના મકાનો ખાલી જગ્યાના બનાવવામાં આવે છે શેના બનાવવામાં આવે વધુ વરસાદ પડે તો આપણે કહીશું લાકડાના શેના આવે લાકડાના ત્રણ નંબર જુઓ કે બરફના ઘરને ખાલી જગ્યા કહેવામાં આવે છે શું કહેવામાં આવે ઇગ્લુ ચાર નંબર જુઓ કે બધા મને ઇલાયચી સાથેના પશ્મિના પીણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે પશ્મિના પીણાને શું કહેવામાં આવે કાવા ખાલી જગ્યામાં શું આવશે કાવા હવે પાંચમી ખાલી જગ્યા જુઓ કે બાળકોએ શ્રીનગરના ખાલી જગ્યામાં શણગાર કર્યો ક્યાં કરી શણગાર ડાલ સરોવર શું આવશે ડાલ સરોવરમાં શણગાર કર્યો છ નંબર કે જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત ખાલી જગ્યા હોય છે કેવી હોય છે છત બોલો તો જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારના મકાનોની છત કેવી હોય છે કાચું મકાન હોય કેવું હોય કાચું શું આવશે ખાલી જગ્યામાં કાચું સાત નંબર જુઓ કે જે મકાન હોય તળિયું અને દિવાલ માટી કે પણ કે છાણું બનેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવામાં આવે છે સોરી છઠ્ઠી ખાલી જગ્યામાં છે કે જ્યાં વધુ વરસાદ પડે છે તેવા વિસ્તારોની મકાનોની છત કેવી હોય છે છત તો કે ઢાળવાળી હોય કેવી હોય ઢાળવાળી હોય બરાબર છઠ્ઠી ખાલી જગ્યામાં આવશે ઢાળવાળી અને સાતમી છે કે જે મકાન હોય તળિયું અને દિવાલ માટી પગે છાણું મળેલું હોય તેને ખાલી જગ્યા મકાન કહેવાય છાણ પણ હોય કેવું મકાન હોય કાચું મકાન હોય બરાબર હવે જુઓ ખરા છે કે ખોટા પ્રશ્ન 3 ખરા ખોટાની નિશાની કરો જુઓ એમાં એક નંબર છે કે શહેરોમાં કાચા મકાનોની સંખ્યા વધુ જોવા મળે છે તો શું આવશે ખોટું આવશે શું આવશે ખોટું પહેલું વાક્ય ખોટું આવે બીજું જુઓ કે પાકા મકાનની છત પતરા કે સિમેન્ટની બનેલી હોય છે તો બીજું વાક્ય આવશે સાચું ત્રણ નંબર છે કે કશ્મીરીઓ બરફમાંથી બનાવેલા ઘર ઇગ્લુમાં રહે છે હવે કશ્મીરના લોકો શે મારે ભૂંગા મારે બરાબર અને ઇગ્લુ શેવું હોય બરફનું ઘર તો આ વાક્ય શું આવશે ખોટું આવશે હવે જુઓ નંબર 4 કે નાવડીમાં બનેલા ઘરને હાઉસ બોર્ડ કહે છે બરાબર નાવડી બનેલા ઘરને શું કે હાઉસ બોર્ડ જ કહેવાય ને તો વાક્ય સાચું આવશે હા જુઓ કે વધુ વરસાદવાળા વિસ્તારના લોકો ધાબાવાળા ઘરમાં રહે છે ધાબાવાળા ઘરમાં રહે છે ના લાકડાના બરાબર તો વાક્ય ખોટું આવશે હવે નંબર 6 જુઓ કે બહુમાળી ઇમારતોમાં 5થી વધુ માળ પણ હોય છે બહુમાળીમાં મકાન વધારે હોય મકાને તો શું આવશે આ વાક્ય સાચું આવે હવે જુઓ પ્રશ્ન 4 જોડકા જોડો
પ્રશ્ન 4 જોડકા રજૂ જો એમાં બરફમાંથી બનાવેલો ગો વિભાગ ક અહીં આપણે લખીશું વિભાગ ક એમાં છે એક નંબર કે બરફમાંથી બનાવેલો ગો બરફમાંથી બનાવેલું ઘર બે નંબરમાં છે કશ્મીરી પીણું કશ્મીરનું પીણું ત્રણ નંબરમાં છે દાલ સરોવર દાલ સરોવર પછી ચાર નંબરમાં છે વધુ માળવાળું મકાન વધુ માળવાળું મકાન બરાબર હવે આપણે ડાયરેક્ટ આના જવાબ લખીશું બરાબર જો એમાં જો વિભાગ કોમાં આપ્યું છે કે બહુમાળી મકાન ભૂંગો કાવા ઈગલુ કે શિકાર હવે તમને ખબર છે કે બરફમાંથી બનાવેલું ઘર હોય તેને શું કહેવાય ઈગલુ કહેવાય શું કહેવાય ઈગલુ કહેવાય પછી છે ઉત્તર પછી કશ્મીરનું પીણું તો કશ્મીરનું પીણું શું હોય બદામ અને ઇલાયચી વાળું તો કે કાહવા શું આવે કાહવા અને દાળ સરોવર તો દાળ સરોવર શું આવશે શિકારા શું આવશે જોડકામાં શિકારા પછી હશે વધુ માળ વાળું મકાન વધુ માળ મકાન શું હશે તો કે બહુમાળી મકાન બહુમાળી મકાન બરાબર હવે જુઓ પ્રશ્ન 5 પ્રશ્ન 5 માં છે કે તમારું ઘર જે વસ્તુથી બનેલું હોય તેના પર ઘરનું ઘર બરાબર પ્રશ્ન 5 જે વસ્તુથી બનેલું છે એના પર સાચું બરાબર એને જુઓ પહેલું આપ્યું છે ઘાસ છાણ લાકડું સિમેન્ટ કેનવાસ લોખંડ બરાબર હવે આપણું ઘર શેનાથી બનેલું છે તો આપણે ઘાસનું હોય છાણનું હોય ના લાકડાનું હોય તો કે હા સિમેન્ટનું હોય તો કે હા કેનવાસનું હોય ના હોય લોખંડનું હોય તો કે હા બરાબર એ રીતે બીજું જો પ્લાસ્ટિક ચૂનાના પથ્થર પછી વાંસ ઈંટો કાચ પથ્થર કાચ અને પથ્થર બરાબર જુઓ અહીંયા કેમ આપણું ઘર પ્લાસ્ટિકથી બનેલું છે ના ચૂનાના પથ્થરથી તો કે હા વાંસ તો કે ના ઈંટો તો કે હા કાચ તો કે હા પથ્થર તો કે હા બરાબર હવે જુઓ પેજ નંબર 5 બોલો પ્રશ્ન 6 પ્રશ્ન 6 બરાબર એમાં ચિત્ર જુઓ જોડો અને જોડેલા ઘર દોરો બરાબર જોયેલા ઘર એટલે કે જે તમે દોરે છે ને ઘર અહીંયા સાઈડમાં દોરીને આપ્યા છે એ તમારે અહીંયા બાજુમાં દોરવાના છે બરાબર હવે જુઓ એના હું જવાબ અહીંયા નીચે લખીશ તમારે અહીંયા જેવું ઘર આપ્યું છે તેવું જોયેલું ઘર અહીંયા દોરવાનું છે બરાબર હવે અહીંયા જુઓ પ્રશ્ન હું 5માં નંબર લખીશ આ શું હતો એક હતો અને અહીંયા પ્રશ્ન 5નો બ બરાબર નીચે તમે જુઓ ઉત્તર લખવાના છે ચિત્ર જુઓ અને જોડો બરાબર કે જુઓ અને જોડો બરાબર એમાં જો તમને ક્રમ આપે છે 6 સુધી આપે છે કે 1 2 અને 3 4 5 6 છ ચિત્ર આપે છે તો છ જોડીને આપણે જો
છોડવાના છે બરાબર તો ચાલો પહેલું ચિત્ર કયું છે આ પહેલું ચિત્ર આપ્યું છે એ કયું કહેવાય એને શું કહેવાય આપણે કહીશું બરફનું ઘર શું છે પહેલું ચિત્ર બરફનું ઘર તો કયું આવે બે નંબર આવશે બરાબર આવી જો બીજું કયું છે નાવી છે ને તેને કયું ઘર કહેવાય ઘર જેવી હોડી તો અહીંયા પાંચ નંબર આવશે હવે ત્રીજું જુઓ કે બહુ મારી મકાન છે બરાબર તો કયું આવશે છ નંબર આવશે ત્રણ ની અંદર છ લખજો પછી જુઓ શું આપ્યું છે તમને બોલો તો તંબુ જેવું આપ્યું છે ને ચોથામાં તો કયો વિકલ્પ આવશે કે ઝૂડી છે બોલો તંબુ છે બરાબર ચોથા નંબરમાં તંબુ છે ત્રણ નંબર પછી જુઓ પાંચ નંબરમાં શું આપ્યું છે ઝૂંપડી છે એમાં એક નંબર હશે અને છઠ્ઠું જુઓ શું છે ભૂંગો છે છેલ્લું ચિત્ર છઠ્ઠું કયું છે ભૂંગો છે તેમાં કયો નંબર આપીશું ચાર નંબર આપીશું બરાબર હવે જુઓ બાજુમાં પ્રશ્ન છ જુઓ પ્રશ્ન છ કે નીચે આપેલા મકાનના વિવિધ ભાગોના ચિત્ર જુઓ કૌંસમાં આપેલા શબ્દને મકાનોમાં જે ભાગમાં લાગુ પડે તે રીતે ચિત્રની નીચે લખો અહીંયા તમને ચિત્ર આપ્યા છે અને કૌંસ પણ આપે છે કે રસોડું બાથરૂમ બેઠક રૂમ ડાઇનિંગ રૂમ ડાઇનિંગ રૂમ અને સુવાનું રૂમ બરાબર પાંચ નામ આપ્યા છે અને પાંચ ચિત્ર આપ્યા છે જુઓ તો પહેલો ચિત્ર શેનું આપ્યું છે તમને ખબર પડે તમને કે સુવાનું રૂમ છે બીજું બાથરૂમનું છે ટબ ને બધું પડ્યું છે ને અને ત્રીજું છે રસોડાનું છે અને ચોથું ડાઇનિંગ ટેબલનો છે અને પાંચમો બેઠકનો છે તો તમારે ચિત્રની નીચે તમારે નામ લખવાના છે બરાબર અત્યારે પ્રશ્ન આપણે છ સુધી ભણ્યા બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન એક થી પ્રશ્ન છ સુધી નોટની અંદર લખવાનો બરાબર એમાં તમે પ્રશ્ન છ નહીં લખજો બરાબર બીજો પ્રશ્ન પાંચ સુધી તો તમારે નોટની અંદર લખવાનું રહેશે